સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સૌ મિત્રોને મારા નમસ્કાર. હું છું જયંતિ મહીસાગર, આપ જોઈ રહ્યા છો સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે બનાસકાંઠા જિલ્લાના તાલુકાના નામ યાદ રાખવાની શોર્ટકટ ટ્રિક્સ જાણીશું. મિત્રો, બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના નામ સરળતાથી અને ક્રમબદ્ધ કેવી રીતે યાદ રાખી શકાય તે માટે મેં એક નાનકડી ટ્રિક્સ બનાવેલી છે. આ ટ્રિક્સને આપ યાદ રાખવાથી બનાસકાંઠા જિલ્લાના તાલુકાના નામ સરળતાથી અને ક્રમબદ્ધ યાદ રાખી શકાય છે. ટ્રિકના શબ્દો છે, બનાસકાંઠાના વાસુ અને દીપાને કડી અને અમદાવાદથી ધનલાભ થયો. મિત્રો, અહીંયા મેં લાલ રંગથી જે શબ્દો હાઇલાઇટ કરેલા છે એ શબ્દોને આપ યાદ રાખવાથી બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના નામ સરળતાથી અને ક્રમબદ્ધ યાદ રાખી શકાય છે. જેમ કે ટ્રિકી શબ્દ છે વા, તેના માટે વાવ તાલુકો. સુ શબ્દ માટે સુઈગામ તાલુકો. દી શબ્દ માટે દિયોદર તાલુકો. પા શબ્દ માટે પાલનપુર તાલુકો. ક શબ્દ માટે કોકરેજ તાલુકો. ડી શબ્દ માટે ડીસા. અમ શબ્દ માટે અમીરગઢ તાલુકો. દા શબ્દ માટે દોતીવાડા તાલુકો. વા શબ્દ માટે વડગામ તાલુકો. દ શબ્દ માટે દોતા તાલુકો. ધન શબ્દ માટે ધાનેરા તાલુકો. લા શબ્દ માટે લાખણી તાલુકો. ભ શબ્દ માટે ભાભર તાલુકો. થ શબ્દ માટે થરાદ તાલુકો. થેન્ક યુ ફોર વોચિંગ. મિત્રો, મારી આ ટ્રીક આપણને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરજો. હવે મળીશું એક નવી ટ્રીક સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ગરી ગુજરાત.